कैसा जन्म देखता मैं तेरा राखी। તો વરસાદ અત્યારે બારે મેઘ ખાંગા કરી નાખ્યા છે અને ફૂલ વરસાદ આજે આખો દિવસ અતિશય વેરાવળની અંદર વરસાદ થયો છે અને આજે 18 તારીખ છે તો આગાહી હતી કે ભાઈ વરસાદ વરસવાનો છે તો ખૂબ ઘણો બધો વરસાદ વરસી ગયો છે આજે તો આજે હું શું કરતો હતો તમને બતાવ કે આવીને પછી જે મારી પોતાની ટેસ્ટ સિરીઝ ચાલે છે વીએમસીની અને હાઈકોર્ટ આસિસ્ટન્ટની તો એનું જે ટાઈપિંગ થોડુંક હોય છે 139 જણા આપણી સાથે જોડાઈ ગયા છે એનું જે ટેસ્ટના જે બધું ટાઈપિંગ્સ હોય છે એ હું પોતે જાતે કરું છું અને મારી જે ટીમ દ્વારા તૈયાર કરવામાં આવે છે જે પ્રશ્નો કાઢીને મોકલે એમાંથી હું બધા પ્રશ્નોને ઇવેલ્યુએટ કરું છું કે ભાઈ આ પ્રશ્ન ના હોવો જોઈએ, આ પ્રશ્ન આવા પ્રકારનો ના હોવો જોઈએ, ક્યાં ક્યાં હોવો જોઈએ, આ શું છે, પછી હું મારી રીતના ફિલ્ટર મારી અને પછીથી એ ક્વેશ્ચન આપણે ટેસ્ટની અંદર રખાય છે. એટલે આપણે ટેસ્ટ બહુ કાળજીપૂર્વક બનાવીએ છીએ એટલે એ કોઈ પણ પ્રકારના વિદ્યાર્થીને ચિંતા કરવાની જરૂર નથી અને આપણી ટેસ્ટો ચાલે જ છે. આની અંદર હાઈકોર્ટ આસિસ્ટન્ટ મેન્સનો પણ કોર્સ આપણે છે, સાગર સર દ્વારા લેક્ચર લેવામાં આવશે, આ પણ એક સરસ વસ્તુ છે. ડીવાયએસઓનું પણ જે ટાઈમ પેલું છે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને ડીવાયએસઓની ભરતી પણ બહાર પડી ગઈ છે. 127 જેવું 120 છે સચિવાલયની અંદર છે અને 7 છે જીપીએસસીની અંદર ડીવાયએસઓ છે. તો હવે મારે પણ તૈયારી થોડીક થોડીક ચાલુ કરવી પડશે. આ અત્યારે ટેસ્ટ સિરીઝ જેવી ખતમ થશે એવી હું પણ અને સાથે સાથે અત્યારે પણ કરતો રહું છું. થોડોક ટાઈમ આ વસ્તુમાં આપું છું, થોડોક ટાઈમ હું મારા વાંચનની અંદર આપું છું. તો જોઈ લઈએ આપણે આજે શું વાંચવાનું છે, શું કરવાનું છે. મિત્રો, આજે જે આપણે બુક સબ્જેક્ટ હું કરવાનો છું એ છે ભારતીય બંધારણ, ઇન્ડિયન પોલિટી કરવાનો છું, બરાબર. તો આ મારી પાસે યુવાની બુક છે, થોડુંક આનાથી લેટેસ્ટ એડિશન આવી ગયું છે પણ આ મેં ઘણી ખાસી વાર આ બુક કરેલી છે મેં, બરાબર. ક્લાસ 3ની એક્ઝામ માટે જ્યારે આ બુક ઉપયોગી હતી તો મેં આખી બુક, કેમ કે બંધારણ છે ને એ કોઈપણ એક્ઝામ માટે ખૂબ અગત્યનું છે એટલે આને મેં ડીપલી કર્યું હતું. એટલે પહેલું જો તમને એવું વિચારતા હોય કે ભાઈ અમારે તૈયારી ચાલુ કરી દો પહેલો કયો વિષય પકડો, તો હું તો કહું કે ભારતીય બંધારણ પકડો, કેમકે એ કોઈપણ ક્લાસ 3 હશે, કોઈપણ એક્ઝામમાં બંધારણનો પાર્ટ હશે હશે ન હશે. એટલે આ એક અગત્યનું છે અને કરંટ અફેર આ બે વસ્તુથી સ્ટાર્ટ કરવું ધીરે ધીરે, બરાબર. કરંટ અફેર એટલે કે પાછળથી લોડ ના પડવા, એક્ઝામનું 10મા મહિનામાં છે તો હવે અત્યારથી કરંટ અફેર વાંચવાનું ચાલુ કરી દેવું જોઈએ રોજનું થોડું થોડું, કોઈ પણ મેગેઝિન યુઝ. અને બંધારણ માટે તમે બીજી બુક પણ પ્રિફર કરી શકો છો. મારી પાસે એક બુક રિવ્યૂ માટે વેબ સંકુલની બુક હતી, આ પણ એક સારો એવો સોર્સ છે અને સારી એવી બુક છે, પરંતુ હું પહેલાં આની અંદરથી કરતો હતો એટલે હું યુવા જ પ્રિફર કરીશ. બાકી જો તમે નવી તૈયારી કરતા હોય તો પણ આ બુક તમારા માટે ઉપયોગી રહી શકે છે, બરાબર. અને આપણે જોઈએ કે ભાઈ મારી પાસે પુસ્તકોનો છે ને ઢગલો પડ્યો છે, જોઈ બતાવી દઉં તમને. અહીંયા છે આખું બોક્સ પુસ્તકોથી ભરેલું છે. પછી મારી પાછળ તમને બતાવી દઉં કે અહીંયા પણ આ બધા પુસ્તકો છે. આ બોક્સ પુસ્તકોનું છે, પેલું બુક પુસ્તકોનું છે. આ બધું ગીવ અવે કરવાનો છું પણ થોડોક ટાઈમ આપો, કેમકે હવે મારી પાસે થોડોક ટાઈમની કમી છે અને પ્લસ આપણે કઈ એક્ઝામ માટે નેક્સ્ટ આવી શકે, કેમકે હવે જો પેટર્નો બદલાઈ રહી છે તો પ્રિલિમ એક્ઝામ માટે ખાલી બિન સચિવાલયની હોય તો અત્યારે આ પુસ્તકો અમુક આમાંથી કામ નથી, મેથ્સ રીઝનિંગ સિવાયને કામના નથી. એટલે હું વિચારું છું કે એક બેસ્ટ ટાઈમ ગોતી અને ગીવ અવે કરીશ. અને બહાર ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને નવા જ કદાચ તમને આવી રહ્યો હોય તો. તો હવે આ બુક અરાઉન્ડ મેં ઘણી બધી વાર વાંચેલી છે, 6-7 વાર તો વાંચેલી જ છે અને બંધારણ તો એક સારો એવો સબ્જેક્ટ છે જ. તો આની અંદરથી પહેલાં તો આપણે સિલેબસની અંદરથી ટોપિકો ટીક કરી લેવા જોઈએ અને ત્યારબાદ આને વાંચવાનું શરૂઆત કરવું જોઈએ. તો હવે હું ઓલમોસ્ટ લખી નથી કરતો, સ્ટાર્ટિંગમાં 2-3 રીડિંગ છે એ ઓલવેઝ લખીને કરતો હતો. હવેથી જે આઈએમપી ટોપિક
આઈએમપી મુદ્દા જે મને ફેક્ટ છે યાદ નથી રહેતા એને જ લખીશ, બાકી બધી વસ્તુ એમને એમ વાંચી નાખીશ એટલે યાદ રહી જશે. કેમ કે હવે ઘણી બધી વાર રિવિઝન રિવ્યુ ખાલી પેજ જ ફેરવવાના છે. હું કોઈ દી નોટ્સ બોટ્સ બનાવતો નથી, પરંતુ મારું રફ કામ જેવું મારું નોટ્સ જેવું હોય છે. તો શુભ શરૂઆત કરીએ આજની, અને થોડાક આજે કલાક જેવું વાંચી નાખીએ બંધારણ, તો કેટલુંક પતી આપણે જોઈએ. તો એમાં એવું છે કે હવે જ્યારે તમે પ્રથમ ને સેકન્ડ વાર બુક વાંચતા હોય ત્યારે એ વસ્તુ ધ્યાન રાખવાની કે સારી રીતના રીડિંગ થાય. તમે ત્યારે કોઈપણ બુક 5 થી પ્લસ વાર વાંચવા માંડશો ને એટલે તમને બહુ સેવી લાગવા માંડશે, મતલબ કે બધું ફટાફટ યાદ આવવા માંડશે. આ બુક હવે મારે કરતાં ઓલમોસ્ટ 2 થી 3 દિવસ થાય, મેક્સિમમ 3 દિવસ બધી જો 8 કલાક કે 6 થી 8 કલાક વાંચું તો મેક્સિમમ 3 દિવસની અંદર આખી બુક ખતમ થઈ જાય. કેમ કે હવે આની અંદરથી બધા ફેક્ટ્સ યાદ રહી ગયા છે, પ્લસ છે સમજવાનું તો સમજાઈ ગયું છે. એટલે તમે સ્ટાર્ટિંગમાં જ્યારે કોઈ પણ બુક કરો ત્યારે આરામથી મસ્ત ધીરે ધીરે કરવાની. પહેલી બીજી વાર થોડોક ટાઈમ લાગશે, કેમ કે આ બુક પહેલાં મારે 15 15 દિવસ એક બુક લાગતી, 20 20 દિવસ સ્ટાર્ટિંગમાં લાગતી બુક કંટાળી હતો. તો ત્યારે તમે એવું કરો કે સેમ સબ્જેક્ટ ચેન્જ કરતા રહો. જેમ કે અત્યારે બંધારણ વાંચો છો તો હવે કંટાળવા મળી, 2 દિવસથી સતત કે 3 દિવસથી સતત બંધારણ થઈ ગયું છે, તો પછી સબ્જેક્ટ બદલાય ને ગુજરાતી ભૂગોળ કે બીજો સબ્જેક્ટ પકડો, એટલે એમાં કંટાળવા મળે પાછું બંધારણ પકડો. એવી રીતના તમે કરતા જાઓ, એટલે મારા પાસ્ટ વિડીયો જોઈ લેજો કઈ રીતના હું પ્રિપેરેશન કરતો હતો, એ રીતના ખૂબ હેલ્પફુલ થશે. તો આઈ હોપ કે હવે હું આગળની તૈયારી કરું. અને બસ મને વિચારતો હતો કેટલા દિવસથી કે એક વ્લોગ મૂકું, વ્લોગ નથી રહ્યો ઘણા ટાઈમથી, કેમ કે હમણાં ટાઈમ નથી મળી શક્યો, પણ હું ફ્રી ટાઈમમાં રેગ્યુલર વ્લોગ્સ મૂકતો રહીશ. કોમેન્ટ્સ કરતા રહે મિત્રો, બહુ સપોર્ટ છે તમારા લોકોનો, અને ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કે આટલો સપોર્ટ આપ્યો છે. હું પણ તમને બધું પ્રોવાઈડ કરતો રહીશ. તમારે કોઈ પણ ગાઈડન્સ જોઈએ, ડિવાઇસો કે ડેપ્યુટી મામલતદાર એક્ઝામ માટે, કેમ કે મારી મારા પોતાના મતલબ કે ઓફિસમાં જે સાગર સર છે એ પોતે ડેપ્યુટી મામલતદાર છે અને એણે પોતે સારો અનુભવ ધરાવે છે. જો તમને કોઈ પણ ક્વેરી હોય તો હું અવારનવાર એને પૂછતો રહેતો હોઉં છું. તો કોઈ પણ ક્વેરી હોય ડેપ્યુટી ડિવાઇસો રિલેટેડ કઈ રીતના, એનું એક બુક લિસ્ટ આપણે અલગથી ન્યૂ બુક લિસ્ટ સાગર સર દ્વારા આપણે મોકલાવી દઈશું, એટલે એ ટેન્શન લેવાની જરૂર નથી. બાકી કોઈ પણ ક્વેરી હોય તો મને જરૂરથી કોમેન્ટમાં જણાવો, આપણે સાગર સર હું ડિસ્કસ કરીને તમને બધાને સરસ મજાનું ગાઈડન્સ પૂરું કરવાનું મારું કામ છે, અને તમારે ખાલી સબસ્ક્રાઇબ બટન દબાવવાનું કામ છે.